ભરૂચપુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર ધોળીકુઈ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર અધિક જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો સફાઈ સહિતની આવશ્યક કામગીરીને વેગવંતુ બનાવ્યું છે સરકાર દ્વારા ચારસો જેટલા સફાઈ કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે જેથી સફાઈ અભિયાન હાથ ધરી આવતીકાલ સુધીમાં સફાઈને કરી દેવાશે તે ઉપરાંત આરોગ્યની ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે જે ઘરે ઘરે ફરીને આરોગ્યલક્ષી સેવાઓ કરશે આમ જિલ્લા વહીવટી તંત્રએ નર્મદાના પૂર બાદ રોગચાળાની સ્થિતિ ન ઉદ્ભવે તે માટે તેમજ અન્ય જરૂરી કામગીરી માટેના પ્રયત્નો હાથ ધર્યા છે છેલ્લા બે દિવસથી જે ફ્લડિંગની સિચ્યુએશન હતી એ આજ સવારથી સંપૂર્ણપણે એમાં પાણી નીકળી આવ્યા છે હવે ઓસરી ગયા છે એટલે હવે પોસ્ટ ફ્લડ રાહત કામ શરૂ થઈ ગયું છે આપણે જણાવીએ સફાઈ માટે છસસુથી વધારે સફાઈ કામદારોની આપણને આખા રાજ્યમાંથી સરકારે ટીમ ફાળવી છે બધી મહાનગરપાલિકાઓ વગેરેમાંથી અને ભરૂચ અંકલેશ્વર ભરૂચ રૂરલ અંકલેશ્વર રૂરલ આ બધા વિસ્તારોમાં એ ટીમો લાગી ગઈ છે સાથે આરોગ્યની આજુબાજુના વિસ્તારમાંથી પણ આપણે ડ્રો એને ડ્રો કર્યા છે સ્ટાફને અને હાઉસ ટુ હાઉસ આરોગ્યનું તમામ કેમ્પેઇન આજથી શરૂ કરી છે અને આવતા લગભગ દસેક દિવસ સુધી આ સતત ચાલુ રહેશે નાનો મોટો હાથે કરીને અને આજ સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે કે ભાગે આજ સાંજ કે કાલે સવારે સુધીમાં મોડામાં મોડા સફાઈનું લગભગ બધું કામ અમે પૂર્ણ કરી લઈએ આગળ લઈને હવે રહી વાત લાઇટ રેસ્ટોરેશનની તો એ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશન માટે પણ તમામ ગામડાઓમાં જે જે અસર પામેલા છે ત્યાંના અમે વાયર્સથી લઈને એની ટીમો આખી લાગી ગઈ છે એ પણ આજુબાજુના જિલ્લાઓથી ટીમ ડ્રો થઈ ગઈ છે એટલે ત્રણ વસ્તુઓ ઉપર અત્યારે એકદમ પ્રોપર ફોકસ સાથે ચાલી રહ્યા છીએ પાણી પીવાનું પાણી એ બધા વિસ્તારમાં હવે ચાલુ થઈ ચૂક્યું છે આજ સવારે વીસ હજારથી વધારે ફૂડ પેકેટ્સ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી અને લોકોને સવારનું બધું જમવાની એ પણ વ્યવસ્થા કરી નાખી